नमस्कार सौ दर्शक मित्रों, एक बार फरी आप सौनु अमारी चैनल में स्वागत है। मित्रों, राजकोट शहर तरफ थी भावनगर तरफ जता 30 किलोमीटर अंतरे सरदार गाम आवेलू छे। अने सरदार गाम ने वचोवच बिराजमान छे सरदार नगर देवी सिंहमय माताजी। सिंहमय माताजी नुं मंदिर एटले के चारण गढ़वी समाज नुं आस्था नुं प्रतीक। आजे मात्र चारण गढ़वी ज नहीं, 18-18 वर्ण माताजी ने खूब ज माने छे। मित्रों, आपणे अगाउना विडियो में सिंहमय माताजी नो इतिहास जाण्यो, अने आ विडियो में आपणे माताजी नो जे हाजराजूर परचो छे કે જે નરાધમ રાજા બેનો દીકરીઓ પર ખરાબ નજર નાખતો હતો, માતાજીએ તેનો સિંહ બનીને સહાર કર્યો હતો, અને ત્યારબાદ તે રાજાએ માતાજીની માફી માંગતા માતાજીએ તેને પીર બનાવી દીધો હતો, જે રાજા આજે ઊંધિયા પીર તરીકે ઓળખાય છે। અને તે રાજાએ તેના મૃત્યુના સમયે માતાજીને વચન આપ્યું હતું કે જે કોઈ લોકો મારા શરણે આવીને ગાંઠિયાની માનતા કરશે તેને હું હાથપગ મટાડીશ, શરદી ઉધરસ મટાડીશ અને માથાના દુખાવા મટાડીશ। તો મિત્રો, હવે આપણે વિડીયોમાં એ જ જગ્યાને દર્શન કરવા જઈ રહ્યા છીએ જે આ મંદિરના પ્રાંગણમાં છે, જે જગ્યાનું નામ છે ઊંધિયાપીર। અને લોકો આજે દેશ વિદેશથી આ જગ્યાએ ગાંઠિયાની માનતા કરવા માટે આવે છે। આ તમે જોઈ શકો છો, આ ગઢની દિવાલ છે। આ જ ગઢની દિવાલેથી માતાજીએ આ ઊંધિયાપીરને નીચે પછાડ્યો હતો। માતાજીએ રાજાને દિવાલેથી ઊંધો પછાડ્યો એટલે આ રાજાનું નામ ઊંધિયાપીર થયું। મિત્રો, હાલ આપણે મંદિરના પ્રાંગણમાં આવેલી એ જગ્યાએ છીએ જે જગ્યાનું નામ છે ઊંધિયાપીર। તમે પાછળ જોઈ રહ્યા છો તે ઊંધિયાપીરની જે જગ્યા છે, અને એવું કહેવાય છે કે સરદારમાં કોઈને પણ શરદી ઉધરસ થાય તો ક્યારેય દવા નથી લેતા। જેને માતાજી ઉપર પોતાની નજર બગાડી હતી તે પૂરો અહીંયા હાજરાજૂર છે, અને અહીં આવીને તે પીર થઈ ગયા છે। અહીં આવીને લોકો ગાંઠિયાની માનતા કરે છે, અને માનતા કર્યા બાદ અહીંયા બેસીને જ ગાંઠિયા ખાવાના હોય છે, ઘરે નથી લઈ જવાના હતા, અને એ માનતા કર્યા બાદ તેને સારું થઈ જાય છે। તો ચાલો આપણે ઊંધિયાપીરનો જે ઇતિહાસ છે તે થોડો જાણીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધીએ પહેલાં આપણે જણાવી દો કે આપ અમારી ચેનલ પર નવા છો, ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો ત્યાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। આ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો। મિત્રો, આપણે અગાઉ વાત કરીએ મુજબ લોકો દૂર દૂરથી ઊંધિયાપીરને ગાંઠિયાની માનતા કરવા માટે આવે છે, અને અહીં ગાંઠિયાની માનતા કર્યા બાદ જટિલમાં જટિલ ઉધરસ કેમ ન હોય જરૂર મટી જાય છે। અને અહીં માનતા કરવાનો એક નિયમ છે કે અહીં આવીને તમે ગમે એટલા ગાંઠિયાની માનતા કરો, અહીં બેસીને ખાવા પડે છે, ઘરે લઈ જવાની મનાઈ છે। બેન, આપણે ઊંધિયાપીરની અત્યારે જગ્યા છે કે ભાઈ આ જે દિવાલ છે તે જૂની છે ને, જે ગઢની દિવાલ છે, અને આ જે દિવાલથી નીચે ઊંધિયાપીરને પછાડ્યો હતો જે બાબર ખાન છે, તો એ અત્યારે ઊંધિયાપીર બાકર ખાન જે અત્યારે ઊંધિયાપીર તરીકે પૂજાય છે, તો આ જગ્યા વિશે થોડુંક જણાવો અમારા દર્શકોને કે આ જગ્યામાં કોઈ પણ ને માનતા હોય ને શરદી ઉધરસની તો અહીંયા આવે છે, હાથ પગ દુખતા હોય તો હાથ પગની પણ માનતા કરવામાં આવે છે, અને માથું દુખતું હોય ને તો પણ એ માનતા કરે છે। ઘણા લોકોને ગુમડા થયા હોય ને તો એ લોકો અહીંયા દાડિયા જરવા આવે છે, મને પણ આ વાતની નહોતી ખબર, પણ અહીંયા આવ્યા ને ત્યારે મેં તે લોકોને પૂછ્યું ત્યારે મને જાણ થઈ કે ગુમડા થયા હોય ને તો દાડિયાની પણ માનતા થાય છે। એટલે માત્ર શરદી ઉધરસ નહીં, ગુમડા થયા હોય કોઈને માથું દુખતું હોય હાથ પગ દુખતું હોય એ વિવિધ માનતાઓ અહીંયા થાય છે। હા, અને એકવાર તો મેં જાણ્યું, મેં એ લોકોને પૂછવાનો મારા પાસે ટાઈમ ન રહ્યો, પણ એ લોકો અહીંયા રોટલા, બાજરાના રોટલા ને મરચા ઝારવા આવ્યા હતા, અને ઘણા લોકો તો ખબર ન હોય તે લોકોને, પણ એને એવી શરદી ઉધરસ થઈ હતી ને તો બધા ડોક્ટરે ના પાડી દીધી કે આ મારાથી હવે નહીં થાય, તો એ લોકોએ આ મોબાઈલમાં જ્યારે જોયું ને ત્યારે આફ્રિકાથી મુંબઈ મેરેજમાં આવ્યા હતા, અને પછી ટિકિટ તો એવી બધી હોય એટલે આફ્રિકાથી અહીંયા આવવાની એટલે આવી તો ન શકે, પણ ત્યારે તે મુંબઈથી અહીંયા આવ્યા હતા, ત્યારે મેં એને પૂછ્યું હતું કે તમને શું થયું હતું ને તમે માનતા કઈ રીતે ક્યાં ગામથી આવ્યા ને એવું બધું મેં એની સાથે પરિચય કર્યો હતો। મિત્રો, જે કોઈ પણ લોકોને જટિલમાં જટિલ શરદી ઉધરસ હોય, મોટા મોટા દવાખાને દવા લીધા છતાં ફેર નથી પડતો, તેવા લોકો સુધી આ વિડીયો પહોંચાડવાનો પ્રયાસ જરૂર કરજો, આપના એક પ્રયાસથી તેની તકલીફ દૂર થઈ શકે। અને સરદારમાં બિરાજમાન સિંહમય માતાજીના મંદિરમાં જ જમણી તરફ નજર કરતા ઊંધિયાપીરની જગ્યા આવેલી છે, આપ સરદાર જાઓ તો આ જગ્યાની એકવાર મુલાકાત અચૂક લેજો। મારું નામ વિશાલ ભરતભાઈ સાંગડેચા, સરદાર ગ્રામ પંચાયતનો સદસ્ય છું। આ એક સરદારનું પૌરાણિક માતાજીનું મંદિર આવેલ છે, ત્યાં ભક્તો ખૂબ શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે અને સૌની મનોકામના માતાજી પૂર્ણ કરે છે, ને સરદાર ગામ ખૂબ જ વિશ્વાસ ધરાવે છે માતાજી ઉપર। કોરોના કાળના સમયમાં ખૂબ જ લોકોના મૃત્યુ થયા હતા, માતાજીને સૌ લોકોએ ગ્રામજનોએ પ્રાર્થના કરી કે માતાજી સરદારમાં લોકોને આટલું બધું મૃત્યુ ન થાય, તો માતાજીએ દયા કરી અને ત્યાર પછી લોકોના મૃત્યુનો દર પણ ઘટી ગયો હતો અને સૌ સ્વસ્થ લોકો થયા। મિત્રો, આશા છે કે તમને આજનો અમારો ઊંધિયાપીરનો આ વિડીયો સારો લાગ્યો હશે। સારો લાગ્યો તો કોમેન્ટમાં જય સિંહમય માતાજી જરૂર લખજો,
અને સાથે કમેન્ટ કરીને એ પણ જણાવજો કે સરદાર ગામમાં બિરાજમાન સરદારના નગરદેવી એવા સિંહમય માતાજીને તમે ક્યારે દર્શન કર્યા છે? મિત્રો, આપ અમારી ચેનલ પર નવા છો અને ભવિષ્યમાં આવા જ વિડીયો જોવા માગો છો તો તે જ અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, તેમજ આ ફેસબુક પર આ વિડીયો જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો જરૂર કરી દેજો. મિત્રો, ફરી મળીશું આવી જ એક પવિત્ર જગ્યાની સાથે. ત્યાં સુધી જય માતાજી.